હર હર મહાદેવ, હરિ ઓમ, જય માતા. જો આપણે રેડી થઈ ગયા હવે, પણ આજ તો દેવાંશી પપ્પા રેડી નથી થઈ ગયા, એની મોટ હું રેડી થઈ ગયા. હવે કેટલી વાર છે, કારણ કે રોજી મને હાઈ લાઈલ કરતા હોય, આજ થોડુંક હું વહેલી ફ્રી થઈ ગઈ ને એ હજી નથી ત્યાં. કહું કેટલી વાર છે એમ. હા તો હવે રેડી થઈ ગયા છે. રોજ ઉઠીને વાડીએ જવાનું હું, એટલે આપડે કઈ વ્યવસ્થિત નહીં જવાનું, ખેડું હોય વ્યવસ્થિત જ જવાનું. જો અત્યારે આપડે ફાઇનલી પોગી ગયા વાડીએ, અને આજ તો આપણું કામ છે કે મરચી વીણીને કમ્પ્લીટ થઈ ગયા, હાવ નવરા થઈ ગયા હવે, એટલે આપણે કીધું ફરીથી આને રિકવર કરી પાછી, એટલે દવા અને ખાતર પાછું ચાલુ કરી તો પાછી ફૂટ થઈને જે કંઈ મરચા ભાગમાં હોય આવી જાય, મહેનત કરી તો નિષ્ફળ ન જાય, કાંઈક એમાં લાભ મળશે. એટલે અત્યારે આપણે કામ છે દવા છાંટવાનું. આપણે મોનોકોટોફોસ, ઇથિયોન 85 અને ભેગો આપણો ફૂગનાશક સાપ પાવડર એટલે કે કાર્બોજિયમ ને મેન્કોજેબ આ તઈને સાટી ભેગું નાખી છે 19-19 ખાતર. એટલે આ તઈનો તો આપણે ડોઝ બનાવી દીધો, કારણ કે એ તઈને તો ભેગી હાલે. આ 19-19 ખાતર એવું છે કે ડોઝમાં ભેગું ન હાલે, જો ભેગું નાખો તો બધું ફાટીને થઈ જાય દહીં જેવું અને હેઠે બેસી જાય. એટલે આને આપણે ઉપરથી પંપ આખો ભરીને પછી ઉપરથી ઓગારીને નાખી, એટલે ઓગારીને નાખીને એટલે ભળી જાય, નકર એકદમ હોય ઠંડુ આ, એટલે એટલું પાણી હોય તો એને એકદમ જમવી દે, એટલે એ તમારો ડોઝ આખો ફેલ જાય. એટલે આપણે આ હરવો ડોઝ મારી છે બહુ આમ મરવો નથી ભાઈ રે હે, કારણ કે બે દવા ભેગી થઈ, બે ચાલી ચાલી નાખી, ચાલી મોનોકોટોન, ચાલી ઇથિયોન, એટલે દવા તો હેવી રાઉન્ડ જ થઈ જાય. આમ તો થોડીક સસ્તી આવી હોય ને એટલે તમને, એટલે આમ સસ્તી પડે એટલે આપણે લાગે, બાકી રાઉન્ડ તો હેવી જ છે. અને આ રાઉન્ડ મારી પછી આપણે અઠવાડિયું જારવી તો આપણે અંદાજ આવશે કે કેવું કાનું રિઝલ્ટ મળ્યું. વગર રાઉન્ડ એટલા મરસા ઝીણા 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 આવી જ પડ્યા છે, એટલે રાઉન્ડ મારશો ને એટલે તો આવશે જ. અને બીજા નંબરમાં છે કે આપણે પાણી તો પાઈ દીધું છે, ને અત્યારે પાછું ટપકમાં તો પાણી ચાલુ છે. આ ભાગમાં કાલ પાયું ને અત્યારે આ ઝોનમાં ચાલુ છે, એટલે આપણે આમાં કાલ પછી ગમે એકાદું માઇક્રો ન્યુટ્રન ખાતર ચડાવશું, એટલે હેઠેથી ને ઉપરથી ટ્રીટમેન્ટ થાય અને થોડુંક વાતાવરણ અનુકૂળ છે શિયાળાનું તો મરચા થઈ જાય. ને એમ તો મરચા નવા દેખાય છે, નહીં નહીં કીધું એમ, એટલે વાંધો નહીં આવે, થઈ જશે ખરા એમ દેખાય છે, એટલે ખર્ચો કરાય ને કર હું ખોટે ખોટા. હા કઈ હું જવા જા મરચા ઉતરા એટલે આમાં નાખે જ રખાય. ના ના મહેશભાઈ ની થોડુંક ઉમંગ સારો હે, યાદા કે હાલો ને બે ટ્રાય મારી, કદાચ જી થાય થઈ જાય ભાઈ, કીધું તો હાલો મારી દો બીજું હું. અને દેખાય એટલે થાહે, ઉપર દેખાય છે એટલે પાણી છે ને એટલે સાહસ થાય પીવે છે, એટલે નકર તો કઈ થવાનો પ્રશ્ન છે જ નહીં. હા આપણે જો મરચા હજી ઢગલિયું પોરું કરવાનું કામ અત્યારે હજી 2 કલાક પછી ખૂટશે, ખૂટ્યું જ નથી એમનો, ચાલુ ચાલુ રહે. મને એવું હતું કઈ બપોર પછી છૂટી જાય, પણ હવે આપણે માણસો ઘટાડી નહીં કાશે, 4-5 જણા જ હોય એટલે ખૂટ્યું નથી કેમ. એ એટલું પાછું મેઈન વસ્તુ ઢગલા મરચા હતા એટલા. હવે જો આટલા ઢગલા છે પૂરા કરવાના, અને બાકી તો બધી પથારી થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે આને ટેક હુકાઈને તૈયે પાછો હાથ મારતું જવાનું, ભાર્યું ભરતું જવાનું ત્યાં લગન આમનામ, એમ તો હુકાતા વાર લાગશે કેમ, 5-6 દી તો હોય જ. ભાઈએ ચાલુ કરી દીધી કાચી, હજી તરવાનો તો થોડીક વાર લાગે એટલે એટલા ટાઈમ જરવાય નહી. શું કરેશ દીકા? અને બા એને અહીંયા રમાડે છે દેવાંશ ને, અને બા જોવે છે મહાભારત આવે છે ટીવીમાં, એટલે દેવાંશ અહીંયા રમે છે ને બા જોવે છે મહાભારત, ને હવે આપણે જાવાનું છે રસ, કારણ કે બા રહ્યા છે 11 એટલે બા માટે બનાવવાનું છે ફરાળ.
એના પપ્પા માટે ને મારા માટે શાક રોટલી બનાવવાની છે. આપણે 11 રહેતા નથી અને એવું કર્યું છે કે રોટલી થોડીક બનાવી નાખશું, બાકી બધે હાટું ફરણ જ ખાઈ લેવું. હવે આપણે વેફર તળી લઈ, થોડીક તળાઈ ગઈ છે ને, હજી થોડીક તળી લઈ અને ખમણ તો તળાઈ ગયું છે, બટેકા વખાઈ ગયા છે, એટલે બટેકા વઘારી નાખીએ. એટલે અને ખજૂર હોય, બા ને તો કઈ બહુ ફરાર જોઈ નહીં, ફરાર બા ઓછું કરે, એ બપોરે કરે, સાંજે તો ફરાર કરે જ નહીં, ના પાડે છે મને રહેવું ને ખા ખા શું કરવું. એ બા બહુ ફરાર કઈ કરે ને તો આપણે એમ થાય કે આખો દિવસ ભૂખા જાય નહીં, તો ફરાર બનાવીએ. અત્યારે આપણે ભાગી ગયા છે બપોરના 3 અને આજનું આપણું કામ ઓશિંતાનો ફોન આવ્યો કે ભાઈ તેલ કઢાવવું હોય તો તમારે કે તમે આવો. તો અમારો અત્યારે ઘરની માનવી કે ચાલુ છે, આપણે કારણ કે માનવી વેસાતી લઈને એની પાસે કાઢવાની છે, એટલે કે ટાઈમે જવું પડે. જો આપણે ડબ્બા તૈયાર કરી લીધા અને હવે નીકળી તેલ કઢાવવા, કારણ કે ચોખ્ખું અને ઘરનું તેલ એને એક ન ભોગે, ગમે એમ ખાજા રાખો નાખો. હા, અને 10 ડબ્બા છે. જો અત્યારે આપણે આવી ગયા માનવી નું તેલ કઢાવવા, કારણ કે તેલ કઢાવવાની આમ તો ઘણા ટાઈમ થી આપણે રાહ જોતા હતા. અરવિંદ ભાઈ નો ફોન આવ્યો 2 વાગે, કદાચ અમારું માનવી નું તેલ કાઢવાનું ચાલુ છે ઘરની માનવી, તો તમારે કાઢવું હોય તો આવો ને. આપણી તો બધાને ખબર છે કે આપણે પણ ઓર્ગેનિક માનવીનું વાવેતર કર્યું હતું અને આપણે એમાં નિષ્ફળ રહ્યા અને માનવી ન થઈ, જે થઈ ફોરી થઈ, એટલે એમાં તેલની ટકાવારી નહોતી બહુ, એટલે આપણે એ માનવી વેચી નાખી. તો આપણી પાસે તો માનવી છે નહીં, તો અરવિંદભાઈ ને વાત કરીએ તો અરવિંદભાઈ કે અદા આવો, અમારી પાસે માનવી છે, જોવો કે માનવી કેવી છે, હારી હોય તો જ તમારે આ પાડવાની. એટલે એ માનવી આપણે ફોલીને જોઈ, માનવી માં કઈ ઘટે નહીં, એ માનવી અરવિંદભાઈ નાખીને આપણે તેલ અત્યારે કાઢી દીધું લાઈવ ડાયરેક્ટ, આપણે બેહવાનું નહીં, કાઢી દે એટલે તેલ એકદમ ચોખ્ખું અને વિશ્વાસપાત્ર કાઢવો. અને એની માથે વિશ્વાસ હોય તો અરવિંદભાઈ તમને ત્યાં ડબ્બા પણ આપે છે. તો આપણે અરવિંદભાઈ ને પૂછી કે તમારું ક્યુ ગામ, અમને તો ખબર જ છે ગામની આમ તો, પણ અરવિંદભાઈ ને મોઢે જ સાંભળી. અરવિંદભાઈ ક્યુ ગામ તમારું? મારું ગામ રાજપરા, તાલુકો જામકરોડા, જિલ્લો રાજકોટ. હા, અને દળવી રોડ હાઈવે કાંઠે મારો ઘણો આવેલ છે, એમાં અમે અમારી ખરીદી માંડવીની કરી અને તેલ કાઢી આપીએ છીએ, અને જેને માથે ભરાને કાઢવું હોય તો અમે કાઢી દઈએ છીએ, અમારા ભરોસે લઈ જવું હોય તો અમે ડબ્બો આપીએ છીએ. 29 રૂપિયાનો ડબ્બો છે અને એની માંડવી લઈને આવે તો 100 રૂપિયા મજૂરી લેકર અમે એને કાઢી દઈએ છીએ, ખોડની જે વેચઘેટ થાય અમે એને પાછી આપી દઈએ છીએ, બરાબર. અને જો માંડવી ઘરની ન હોય તો અમે વેચાતી માંડવી લીધેલી હોય એનું તેલ અમે પણ અમે એને કાઢી દઈએ છીએ. માથે ઉભારીને કાઢવું હોય તોય ભલે, અને અમારા ભરોસે લઈ જવું હોય ડબ્બો તોય ભલે. 2800 રૂપિયા ટીન એનું લઈને આવે તો 2800માં ભરી દઈએ છીએ, અમારું ટીન હોય તો 29, બરાબર. આ રીતે અમે કામ રાખીએ છીએ. ના ભાઈ, આપણે તમારું નામ શું ભાઈ? મારું નામ રાજેન્દ્રસિંહ, સાતુગઢ મારું. હું તેલ કઢાવવા જઈએ છું. અરવિંદભાઈને ભરોસો છે એની માથે, અમે એનું તેલ બરોબર આજથી 2 વર્ષથી અમે ખાઈ છીએ એનું તેલ, બરોબર છે. ગઈ સાલે અમે કાઢ્યું હતું, કોણ અમારે માંડવી નથી, એટલે તેલ આજથી કઢાવ્યું છે. 2800 રૂપિયાનો ડબ્બો, બરોબર છે. ડબ્બા અમારા, ડબ્બા તમારા, ને ડબ્બા એના અરવિંદભાઈના હોય તો 2900 રૂપિયા, બરોબર છે. ચોખ્ખું તેલ, ડબલ ફિલ્ટર, તમે ઘાણામાં આટો મારી લો, માથે ઉભારી લો, બધી રીતે પૂરી તમારી ઓફર હાવ. તમારે જેમ તમારે કાઢવું એમ, લેબોરેટરી કરવી હોય તો કરી લેવાની, હાવ ચોખ્ખું તેલ. આમ તો અમે આમ તો 3 વર્ષ ત્યાં કાઢવી, એટલે વિડીયો આપણે તો આગલા વર્ષમાં અરવિંદભાઈ નો વિડીયો છે જ, કારણ કે ગયા સહેલી હતો ને અરવિંદભાઈ, ગઈ સહેલી મુલાકાત લીધેલા જ હતી. એટલે જો કોઈને તેલ કઢાવવું હોય તો અરવિંદભાઈ ને આપણે મોબાઈલ નંબર લઈ લઈ, કારણ કે એકદમ ચોખ્ખું તેલ અહીંયા તમને ખાવા મળશે. અને માનવી તો કોઈ પાસે ન હોય તો કઈ એમાં મૂંઝાવાની જરૂર નથી, માનવી તો અરવિંદભાઈ પાસે જ છે, કારણ કે એ વારંવાર આજુબાજુના ગામડાઓમાંથી ખરીદી કરતા જ હોય છે અને એ તમારા માટે જ કરે છે. તમે અહીંયા આવો, હાજર રહ્યો અને તેલ કાઢી દે, લઈ જાઓ. તો અરવિંદભાઈ જરીક તમારા મોબાઈલ નંબર કહેજો. 9642 46 19 હાલો. હવે આપણે દરેક ગાણામાં અંદર તમને બધું બતાવી લાઈવ, કેવી રીતે તેલ નીકળે છે, કેવી રીતે માંડવી નાખે છે અને એની કેવી ચોખ્ખાઈ છે. એમ મેઈન વસ્તુ તો પાછી ચોખ્ખાઈ ની હોય, નકર બધું ભયરું હોય ને તેલ કાઢી દે તો એ આપણે ભાવે નહીં. અહીંયા તો કોઈ વસ્તુ
આમ ગંધારી નંબર એમ બધું એકદમ ચોખ્ખું, ડબલ ફિલ્ટર થઈને આવે, ડબલ ફિલ્ટર થઈને. એટલે આ ગૈણીમાં ગારી મૂકીએ છે, એની માથે એક જણો ઉભો રાખે છે એશિયર તેલ માથે. આપણું જોયેલું અને ચોખ્ખું તેલ આ ખાવાની મજા આવે, બાકી બધે કચડા કરતા આ તેલ સારું. અને મેઇન વસ્તુ એક જ તેલ માં તો કે તમે જે ચાવીને ખાઈ શકો જે વસ્તુ બાકી તમે મન પડે તેલ ખાવ, મકાઈ નું ને સોયાબીન નું ને એમાં હકીકતમાં તેલ હોય જ નહીં, લોટ નુકસાન કરતું જ નથી, આમથી કઈ ના થાય. કપાસિયા નું ખાવ ને તો નુકસાન થાય, એનું કારણ છે કપાસિયામાં કેટલી જાતના કેમિકલ ભેળવે, એ પછી એમાંથી તેલ છૂટવું પડે. અટાણા પાછી ગુલાબી ઈયર ભેહું ડીંડવા નથી ખાતી ગુલાબી ઈયર ની હિસાબે, પણ માણા કપાસિયા તેલ ખાય છે. એટલે હકીકતમાં તો મગફળી નું તેલ જ ખાવા યોગ્ય છે. અને આપણા ગઈતા ઈ જ ખાઈ ખાઈ બહુ હો વર્ષ જીતતા, આ કપાસિયા ખાવા મહિના ને તે પછી મહિના હુમલા. અને આપણે જોઈ જાણી છીએ તેમ છતાં આપણે વેસાતું લઈને ખાઈ છીએ. તમે માનવી નો હોય તો આવી રીતે માથે ઉભી લાઈવ કોટ જોઈ લ્યો, તમારે હાથે જ ચોખ્ખું અસલ. આપણે એવું નથી કરવું, કોઈ પણ ટાઈમ નથી, આખું વરસ તેલ ખાવું દસ ડબ્બા, પણ કોઈ પણ ટાઈમ નથી ઘટવાનો. નકર બે ચાર કલાક ખોટી થાય તો બપોર લગી ખોટી પો થાય, પણ ચોખ્ખું તો ખરી. અને આપણે તેલ દસ ડબ્બા કાઢ્યું,
એટલે આખા વર્ષમાં 10 ડબ્બા તો પૂરા થઈ જાય, કારણ કે નહીં આપણે વાપરે છે તેલ નું એટલો ઉપયોગ કરે છે કે તેલ પૂરું ન થવા દે 10 ડબ્બા હોય તો, પણ આજુ કાલ લગભગ પૂરું થઈ જાય, કારણ કે આપણે નહીં આમ કીધું થોડું કંટ્રોલ માં રાખજે, બહુ ન નાખતી એટલે નળે નહીં શરીર ને. નળી બ્લોક થઈ જાય કોઈ ડોક્ટર એમ કે વાત ખોટી છે, સાચી જ નથી, એના એ થાય છે બધું આ કદરા ખાવાથી. આ વસ્તુ તેલ નહીં ઘટવા દો, કારણ કે અત્યારે તો હોય ને અત્યારે તેલ ખૂટી ગયું હતું એટલે એમરજન્સી માં આપડે કાઢવા જવાનું જ હતું, કારણ કે એક બહેણી એક તેલ લીધું, મેં કીધું હવે તેલ લઈ આવો.